બેન્કિંગ સેક્ટરમાં વપરાતા ક્લિયરિંગ અને ટ્રાન્ઝેક્શન સોફ્ટવેરમાં અચાનક ખામી સર્જાતા દેશભરની 350 જેટલી નાની મોટી બેંકના ઓનલાઈન નાણાકીય વ્યવહારો ઠપ થઈ જવા પામ્યા છે. જ્યારે આ પરિસ્થિતિમાં વડોદરા જિલ્લાની સૌથી મોટી સહકારી બેંક ધી બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક પણ બાકાત રહી નથી. 3 દિવસથી RTGS, NEFT, UPI સહિત મોબાઈલ બેન્કિંગ સેવાઓ બંધ રાખવામાં આવી છે, જેને લઈને ગ્રાહકોને હાલાકી ભોગવવી પડે છે. ગ્રામ્ય વિસ્તાર સાથે સંકળાયેલી બેંકમાં ગ્રાહકોમાં એવી પણ અફવા વહેતી થઈ હતી કે બેંકના એકાઉન્ટ હેક થયા છે, જેથી ઓનલાઈન બેન્કિંગ સેવાઓ બંધ કરવામાં આવી છે. જો કે આ અંગે ધી બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંકના મેનેજર બાબુભાઈ પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે બેંકની તમામ ઓફલાઈન સેવાઓ રાબેતા મુજબ કાર્યરત છે અને તેમાં કોઈ ફેર પડ્યો નથી. તમામ ગ્રાહકોના ખાતાઓ પણ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે, જેથી કોઈ પણ અફવા પર ગ્રાહકોએ વિશ્વાસ કરવો નહીં. ઓનલાઈન સિસ્ટમ તકેદારીના ભાગરૂપે બંધ કરવામાં આવી છે, જે કામગીરી પૂર્ણ થયા બાદ રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવશે, જેથી ગ્રાહકોએ ચિંતા કરવાની જરૂર નથી. એટલે બેંકમાં હાલમાં જે TCS અને CH નું જે સોફ્ટવેર ચાલી રહ્યું છે, એમાં એક વાયરસના કારણે અત્યારે સિસ્ટમને સ્થગિત કરવામાં આવી છે. એ પસરે ના અને આગળ સિસ્ટમને કોઈ અસર ના કરે, સલામતીનો કારણસર આ અત્યારે સ્થગિત કરવામાં આવ્યું છે. એટલે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનો બધા RTGS, NEFT, મોબાઈલ બેન્કિંગ હોય કે એવા બધા ટ્રાન્ઝેક્શનો અત્યારે બંધ છે. ઓફલાઈનના બધા જ ટ્રાન્ઝેક્શનો ચાલુ છે. બેંકના સિસ્ટમને એવી કોઈ અસર થઈ નથી, કોઈ ફાઇનાન્શિયલ નુકસાન પણ નથી, ખાલી ઓનલાઈન ટ્રાન્ઝેક્શનો અત્યારે બંધ છે. ગ્રાહકોને એવું કે એમના કોઈ પણ એકાઉન્ટ માટે ક્યાંય પણ તકલીફ થઈ નથી, કોઈ ફાઇનાન્શિયલ નુકસાન કોઈના ખાતામાં ગયું નથી, ખાલી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન સાવચેતીના પગલા રૂપે આજે બંધ રાખી અને આ જે વાયરસ આવ્યો છે એને ક્લિનજિંગ કરવાનું અત્યારે કાર્ય ચાલી રહ્યું છે. નજીકના કલાકોમાં થઈ જશે એટલે પાછું આપણી સિસ્ટમ કાર્યરત થઈ જશે. જ્યારે બીજી તરફ બેંકના CBS ઓફિસર સમીરભાઈ અમીને તમામ ટેકનિકલ પ્રશ્નો અંગે વિગતવાર માહિતી આપી હતી. ધી બરોડા સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક સહિત દેશની 350 જેટલી બેંકો જે TCS તેમજ અન્ય કંપનીના સોફ્ટવેરનો ઉપયોગ કરે છે, તે સોફ્ટવેર સાથે સંકળાયેલી એક એપ્લિકેશનમાં વાયરસ ડિટેક્ટ થતાં સાવચેતીના ભાગરૂપે NPCI દ્વારા સર્વર બંધ કર્યા હોવાનું જણાવ્યું છે અને વાયરસ ક્લિનિંગ પૂર્ણ થયા બાદ સિસ્ટમને રાબેતા મુજબ કાર્યરત કરવામાં આવશે તેવી ખાતરી આપી છે. એમ તો જોવા જઈએ તો બેંક ASP મોડેલ પર કામગીરી કરી રહી છે. ASP મોડેલ આપણું TCS અને CH ના જોઈન્ટ વેન્ચરથી આપવામાં આવેલ છે અને એમની BBPSની જે એપ્લિકેશન્સ છે એના માટે ઓસ્ટા નામની એપ્લિકેશન હતી, એ લોકોએ એડોપ્ટ કરેલી હતી, જેના પર આ વાયરસની એન્ટ્રી થવાનું આમ હાલમાં ફલિત થાય છે. પરંતુ એ જે ડિજિટલ ચેનલને વધુ અસર ના થાય તે હેતુસર NPCI તરફથી આ બધી ડિજિટલ ચેનલ તેમજ RTGS NEFTના માધ્યમ બધા અમને હોલ્ડ કરીને બંધ કરવામાં આવેલા છે. એટલે કે ગ્રાહકોને કોઈ બી તકલીફ એમના નાણાકીય વ્યવહાર પર ન થાય એના કારણે એમ લોકોએ હોલ્ડ કરવા મૂકવામાં આવી છે. ઉપરની ઉચ્ચ કક્ષાની ટીમ બધી આ બધી એની ફોરેન્સિક ટીમ ને આ બધું એની અત્યારે તપાસ કરી રહી છે, પરંતુ NPCIને જ્યાં લગીને ક્લિયરન્સ નહીં મળે ત્યાં સુધી અત્યારે બધું એને ચેનલો બંધ રાખેલી છે. બેંકના ગ્રાહકો માટે ઓફલાઈનના એટલે કે બ્રાન્ચમાં જે ટ્રાન્ઝેક્શન થાય છે એ બધા અત્યારે કાર્યરત છે અને માહિતી મુજબ એક બી ગ્રાહકોના નાણાં આ વાયરસના કારણે નુકસાન થયું નથી અને એની રિપોર્ટિંગ આવેથી આપણાને ક્યારે શરૂ થાય એ અને NPCI તરફથી જ ખબર પડશે આપણાને. ત્યાં લગી ગ્રાહકોને એમ જાણ થાય કે એમના કોઈ બી નાણાકીય વ્યવહારને કોઈ હેક થયું હોય ને કોઈ નુકસાન થયું એવું એક બી અત્યાર સુધી બેંકને કોઈ એપ્લિકેશન કે કોઈ કમ્પ્લેન મળેલી નથી અને ગ્રાહકોના બધા નાણાકીય વ્યવહારો ઓનલાઈન સેવાના ઓફલાઈનના અત્યારે બધા ચાલુ જ છે. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.